નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરીના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિરડીયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જે સિરીઝ ચાલી રહી છે ડેઈલી ફાઇવ ક્વેશ્ચન એમાં આજે આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ તો વાત કરીએ પ્રથમ પ્રશ્નની તો પ્રથમ પ્રશ્ન આપણે આપેલો છે કે ખોટા અર્થભેદ પસંદ કરો એટલે કે આમાંથી કયું જોડ છે એ ખોટી છે ઓપ્શન એ અવર એટલે કે બીજું ઓપ્શન બી દિન તો દિવસ ઓપ્શન સી પૂંજ તો ઢગલો અને ઓપ્શન ડી પાણી તો હાથ તો આમાંથી કઈ જોડ ખોટી છે મિત્રો તો કે ભાઈ ઓપ્શન બી આપણો છે એ ખોટો છે એટલે કે દિન એટલે દિવસ થશે નહીં હવે અવર એટલે બીજું અને પૂંજી એટલે ઢગલો એ પણ સાચું છે પાણી એટલે હાથ એટ એ પણ સાચું છે પણ મિત્રો જો પાણી આ રીતના આપણે આપેલું હોય તો આ શું થશે જળ પાણી જો અણી છે એ દીર્ઘય આપેલી હોય તો શું આવશે જળ થશે અને જો અણી છે એ રસોઈ આપેલી હશે તો શું થશે આ થશે હવે મિત્રો આ દિન છે એનો અર્થ થાય ગરીબ શું થાય દિનનો અર્થ થાય ગરીબ અને આ દિવસ છે એમનો અર્થ એનો શું થાય તો કે દિન થાય શું થાય દિન એટલે આ બંને એના અર્થ થશે ફરીથી આ દીર્ઘય દિ હોય તો એનો અર્થ થાય ગરીબ અને જો આ દિવસ છે એનો દિન કરવા જઈએ તો એનું શું થશે તો કે રસવાઈ દી થશે એવી જ રીતના અહીંયા પણ છે તો કે પાણી છે અહીં અણી છે દીર્ઘય છે એટલે હાથ થશે કર થશે અને જ્યારે પાણી એટલે દીર્ઘય હોય ત્યારે શું થશે જળ અથવા પાણી થશે તો આ રીતના આપણે બધા યાદ રાખીશું અને મિત્રો આપણે સમાનાથી શબ્દો વિરોધાથી શબ્દો આવી રીતના બધા જ ગુજરાતીના ગુજરાતી વ્યાકરણના ટૉપિકો આપણે આગળ જોઈ ચૂક્યા છીએ એ તમે ના જોયા હોય તો પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો આગળ વાત કરીએ પ્રશ્ન નંબર બે તો બીજો પ્રશ્ન છે કે ભાઈ કોના શાસનકાળ દરમિયાન પારસીઓ ઈરાનથી સંજાણ બંદરે આવ્યા હતા ઓપ્શન એ મૈત્રકોના ઓપ્શન બી રાષ્ટ્રકૂટોના ઓપ્શન સી સોલંકીના કે ઓપ્શન ડી ચોલોના તો આમાં શું આવશે મિત્રો જવાબ તો કે ભાઈ ઓપ્શન બી રાષ્ટ્રકૂટોના સમયમાં છે એ પારસીઓ છે એ ઈરાનથી સંજાણ બંદરે આવેલા હતા અને આમ જોવા તો 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 આવશે 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 કે કે અનુ હવે આ રાષ્ટ્રકૂટોની રાજધાની કઈ હતી મિત્રો તો કે માન્ય ખેટ રાષ્ટ્રકૂટોની રાજધાની કઈ હતી માન્યખેટ જ્યારે મૈત્રકોની રાજધાની કઈ હતી તો કે વલ્ભી અને સોલંકીની રાજધાની કઈ હતી તો કે ભાઈ પાટણ હવે મિત્રો જો પારસીઓ વિશે થોડીક માહિતી આપણે લઈએ તો પારસીઓ છે એ મૂળ ક્યાંથી આવેલા હતા મિત્રો તો કે ઈરાનથી આવેલા હતા હવે આ ઈરાનથી છે એ શું કરવા માટે આવેલા હતા પારસીઓ છે એ ઈરાનથી શું કરવા માટે આવેલા હતા તો કે ભાઈ ધર્મના રક્ષણ માટે આવેલા હતા શેના માટે આવેલા હતા તો કે ધર્મના રક્ષણ માટે આ ધર્મના રક્ષણ માટે પારસીઓ છે ઈરાન તો એ સમયે ગુજરાતમાં રાજા કોણ હતો તો કે રાણા આ રાણા છે એ ગુજરાતનો એ સમયે વલસાડનો વલભી વલસાડમાં છે એ સંજાણ બંદરનો તો કે ભાઈ જાદી રાણા સંજાણ બંદરે પાર્સે ઉતરે છે અને એવું કહેવાય છે કે ભાઈ જાદીરાણા છે એમને એક દૂધનો પ્યાલો ગ્લાસ મોકલે છે છલોછલ અને આ એમ કેવા માગે છે કે ભાઈ અમારો પ્રદેશ છે એ આટલો વસ્તીથી ભરેલો છે પણ સામે પારસી પણ બુદ્ધિશાળી પ્રજા હતી એટલે એ લોકોએ શું કરેલું તો કે એમાં સાંકળ ભેરવી દીધી અને એમ કીધેલું કે જેમ દૂધમાં સાકળ ભળી ગઈ એ જ રીતના અમે પણ તમારા રાજ્યમાં ભળી જશું અને આ રીતના છે એમ જાદીરાણે છે એ પારસીઓને છે એ ભારત ગુજરાતમાં છે એ આશરો આપેલો હવે લોક એ લોકો છે એટલે કે પારસીઓ છે એ ઈરાનમાં કયા નામે ઓળખાતા હતા તો ઈરાનમાં એ લોકો છે એ જર કયા નામે ઓળખાતા હતા તો કે જર જરસ્તી તરીકે ઓળખાતા હતા સાથે શું લાવ્યા હતા તો કે પવિત્ર અગ્નિ લાવ્યા હતા અને આ પવિત્ર અગ્નિને કયા નામે ઓળખવામાં આવે છે તો કે આતસ બહેરામ પવિત્ર અગ્નિને કયા નામે ઓળખવામાં આવે છે તો કે આતશ બહેરામના નામે ઓળખવામાં આવે છે અને આ પવિત્ર અગ્નિ હાલમાં ક્યાં છે હાલમાં પણ પ્રજ્વલિત છે તો ક્યાં આવેલી છે તો કે ઉદવાડામાં આવેલી છે ક્યાં આવેલી છે ઉદવાડામાં આવેલી છે તો મિત્રો આ બધા જ છે એ સવાલો આપણે અવારનવાર પરીક્ષાઓમાં પણ પૂછાઈ ચૂક્યા છે તો આપણે આટલી માહિતી આમાંથી પારસી રિલેટેડ માહિતી યાદ રાખીશું હવે જોઈએ મિત્રો પ્રશ્ન નંબર આપણો બે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ કે ભાઈ રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે ઉજવાય છે ઓપ્શન એ અઠ્યાવીસ ફેબ્રુઆરી ઓપ્શન બી બાવીસ ડિસેમ્બર ઓપ્શન સી વીસ ઓગસ્ટ અને ઓપ્શન ડી એકવીસ જુલાઈ તો કયો દિવસ ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય ગણિત દિવસ તો કે બાવીસ ડિસેમ્બર તો કે ભાઈ કોની યાદમાં છે આ બાવીસ ડિસેમ્બર ઉજવવામાં આવે છે ગણિત દિવસ તો કે શ્રીમાન શ્રી રામાનુ જે ચાર્ય છે એમની યાદમાં છે એ બાવીસ ડિસેમ્બર એટલે કે એમનો જન્મદિવસ છે એટલા માટે એમના દિવસને જન્મદિવસને આપણે રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવીએ છીએ હવે અઠ્યાવીસ ફેબ્રુઆરીને આપણે કયા દિવસ ઉજવીએ છીએ તો કે ભાઈ વિજ્ઞાન દિવસ સાયન્સ ડે તરીકે પણ ઓળખીએ છીએ કેમ તો કે સીવી રામને છે એ રામન ઇફેક્ટની શોધ તે દિવસે કરી હતી એટલા માટે અઠ્યાવીસ ફેબ્રુઆરીને આપણે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ તો કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવીએ છીએ અને વીસ ઓગસ્ટ ને છે આપણે કયા દિવસ ઉજવીએ છીએ તો કે સદ ભાવના દિવસ વીસ ઓગસ્ટ ને ભાવના દિવસ તરીકે પણ ઉજવીએ છીએ જ્યારે એકવીસ જુલાઈ ની વાત કરીએ તો મિત્રો એવો કોઈ ખાસ દિવસ ઉજવાતો નથી પણ હા એવું કહી શકાય કે આપણા ગુજરાતના જે સાહિત્યકાર જાણીતી એવા કે ઉમાશંકર જોશી ઉમાશંકર જોશી તો કે એમની જન્મ તારીખ શું હતી તો કે એકવીસ જુલાઈ તો મિત્રો આ રીતના આ બધા છે ગમે ત્યારે પૂછાઈ શકે તો પૂછાય માહિતી હોવો જોઈએ આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર ગીતા મંદિરની સ્થાપના કોણે કરી હતી ઓપ્શન એ સ્વામી ગંગાનાથ ઓપ્શન બી સ્વામી રામદેવ ઓપ્શન સી સ્વામી સમર્થનનાથ કે ઓપ્શન ડી સ્વામી વિદ્યાનંદજી તો આ ગીતા મંદિરની સ્થાપના છે એ કોણે કરી હતી તો કે ભાઈ સ્વામી વિદ્યાનંદજીએ કરી હતી હવે આ સ્થાપના ક્યાં કરી હતી સ્થળ કઈ જગ્યાએ કરી હતી તો કે અમદાવાદમાં એમણે આની સ્થાપના કરી હતી તો આટલી માહિતી આપણે આમાંથી યાદ રાખવાની છે આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ તો કે ભાઈ ભારતીય બંધારણમાં ભાગ પંદરમાં શું દર્શાવેલ છે ઓપ્શન એ કટોકટી ઓપ્શન બી નાણાપંચ ઓપ્શન સી ચૂંટણી પંચ અને ઓપ્શન ડી અમુક વર્ગોની જોગવાઈઓ તો આ ભારતીય જે બંધારણમાં ભાગ નંબર પંદર છે એમાં આપણું શું દર્શાવેલું છે તો કે ભાઈ ચૂંટણી ચૂંટણીમાં છે માહિતી આપેલી છે એટલે ભાગ પંદરનું ટાઇટલ કહી શકાય હેડિંગ છે એ શું છે ચૂંટણી જ્યારે અમુક વર્ગોની સંબંધી જોગવાઈઓ છે એ કયા ભાગમાં છે તો કે ભાગ નંબર સોળમાં ઉલ્લેખ છે કટોકટીની વાત કરીએ તો કે ભાગ નંબર અઢારમાં ઉલ્લેખ છે અને નાણાં પંચ તો કે એવો કોઈ ખાસ એનો ભાગ નથી ભાગનું નામ અલગ છે પણ એ કયા ભાગમાં નાણાંપંચનો ઉલ્લેખ છે તો એ છે એ કયા ભાગમાં છે તો કે ભાઈ ભાગ નંબર બારમાં છે એમનો નાણાપંચનો ઉલ્લેખ છે અને એની અનુચ્છેદ જોવા જઈએ તો કેટલી છે તો કે બસો એસી અને ચૂંટણી પંચની અનુચ્છેદ કઈ છે તો કે બસ ત્રણસો ચોવીસ કઈ છે ત્રણસો ચોવીસ અને કટોકટીની જોગવાઈ કઈ છે કઈ અનુચ્છેદમાં છે અનુચ્છેદ કયા અનુચ્છેદમાં છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે ફરીથી કટોકટીનો ઉલ્લેખ કયા ભાગમાં છે અઢાર નંબરના અને કઈ અનુચ્છેદમાં કટોકટીનો ઉલ્લેખ છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે ચૂંટણી પંચ આ ચૂંટણી એમનો ઉલ્લેખ છે એ ભાગ નંબર પંદરમાં છે અને અનુચ્છેદ જોવા જઈએ તો ત્રણસો ચોવીસમાં ચૂંટણી પંચનો ઉલ્લેખ છે નાણાંપંચ વાત કરીએ તો કે એનો અનુચ્છેદ કયા અનુચ્છેદનો ઉલ્લેખ છે તો કે બસો એંસીમાં ઉલ્લેખ છે પણ કયા ભાગમાં છે તો કે બાર નંબરના ભાગમાં છે એટલે કે ટાઇટલ એમનું ભા નાણાં પણ છે નહીં અને આ અમુક વર્ગ સંબંધિત જોગવાઈઓ એ કયા ટાઈટલ છે તો કયા ભાગનું નામ છે તો કે ભાગ નંબર સોળની માહિતીનું નામ છે તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું ફરી મળીશું નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત અસ્તુ